एक तरफ कोरोना ने लई वैक्सीन ने लई सारा समाचार सामे आवी रह्या छे, त्यारे बनासकांठा जिल्लाना आरोग्यकर्मीओए बराबर समय ज हड़तालनुं शस्त्र उगाम्युं छे। पोतानी पड़तर मांगणीओने लई जिल्लामां 1500 जेटला आरोग्यकर्मीओ हड़ताल ऊपर उतरी गया छे। त्यारे आरोग्य विभागे पण वेक्सिनेशननी कामगीरीमां कोई मुश्केली न पड़े ते माटेनी पड़तर व्यवस्था उभी करी देवामां आवी छे। कोरोना ऊपर हवे अंतिम प्रहार थवानी तैयारी छे अने कोरोना काळ दरमियान कोरोना वॉरियर्सनी भूमिका भजवनार आरोग्यकर्मीओए कोरोनानी वेक्सिनेशन शुरू थाय ते पहेला ज हड़तालनुं शस्त्र उगाम्युं छे अने बनासकांठा जिल्लामां 1500 जेटला आरोग्यकर्मीओए તેમની પડતર માંગણીઓના પગલે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે। આરોગ્યકર્મીઓની હડતાળના પગલે આગામી 16 જાન્યુઆરીના શરૂ થનારી વેક્સિનેશનની કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી જ આ હડતાળને લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ડીસામાં આરોગ્યકર્મીની હડતાળના પગલે રસીકરણની કામગીરીમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 10 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને ફિમેલ હેલ્થ વર્કરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પણ મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ મૂકવામાં આવ્યા છે, જેથી હડતાળ દરમિયાન કોઈ દર્દીને મુશ્કેલી ન પડે। હાલમાં આરોગ્ય કર્મચારી જે કાયમી છે એ લોકો એમની પડતર માંગણીઓના કારણે હડતાળ ઉપર ગયા છે, પરંતુ તેમના કારણે જે આપણે કાર્યક્રમ છે, આરોગ્યના જે કાર્યક્રમ ફિલ્ડમાં ચાલે છે કે જે વેક્સિનેશન, કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ આગામી છે 16 તારીખે, તેના ઉપર કોઈ અસર ન પડે તે હેતુથી જે અમારી આરબીએસકે ટીમ છે, ડીસામાં 10 આરબીએસકે ટીમ છે, તેમાં મેડિકલ ઓફિસર છે, ફાર્માસિસ્ટ છે અને FHW છે, તેને અમે આમાં કામે લગાડી દીધા છે। બીજું કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જે સ્ટાફ હડતાલ ઉપર ગયો છે તેની અવેજીમાં આરબીએસકે ટીમમાં ફાર્માસિસ્ટ છે, બાજુમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે, તેને પણ અમે ઓપીડીમાં કામમાં લગાડી દીધા છે। એટલે જે આપણને આરોગ્યને ઉપર વિપરીત અસર થવાની હતી તેના સામે અમે આ અમારો જે અન્ય સ્ટાફ હતો તેને અત્યારે હાલ પૂરતા કામમાં લગાડી દીધા છે।